આમ આદમી પાર્ટીના સ્થાપક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે યાત્રાધામ દ્વારકા આવ્યા હતા દ્વારકામાં તેમણે જગત મંદિરે ધ્વજારોહણ તથા રાજાદી ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શનનો લાભ લીધો હતો જામનગર શહેર જિલ્લામાંથી હજારોની સંખ્યામાં આપ કાર્યકરો દ્વારકા પહોંચ્યા હતા દ્વારકામાં એનડીએચ હાઈસ્કૂલના મેદાનમાં કેજરીવાલે જનસભા સંબોધી હતી જનસભામાં હકડેઠઠ મેદની જોવા મળી હતી કેજરીવાલે ગુજરાતના ખેડૂતોને દિવસે બાર કલાક વીજળી આપવાની અનેક પાક ઉપર એમએસપી આપવાની જમીન રિસર્વેની કામગીરી નવેસરથી કરવાની તથા દરેક ખેતર સુધી પાણી પહોંચાડવા સહિતની ગેરંટીઓ આપી હતી કાર્યક્રમમાં આપના ગુજરાત સંગઠનના દિગ્ગજ નેતાઓ ઈસુદાન ગઢવી ગોપાલ ઇટાલિયા ઇન્દ્રનીલ રાજેગુરુ વગેરે પણ જોડાયા હતા જામનગરમાં મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા રખડતા પશુઓ પકડવા સંકલિત કામગીરી કરવામાં આવે છે આજે રણજીત સાગર રોડ પર મારુ કંસારા વાડી નજીક પોલીસ બંદોબસ્ત સાથે થઈ રહેલ રખડતા પશુઓ પકડવાની કામગીરી દરમિયાન અમુક શખ્સોએ હુમલો કરી દેતા તફરી મચી ગઈ હતી પોલીસે ત્રણ શખ્સની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જામનગરના મહેન્દ્રભાઈ પંડ્યા નામના વૃદ્ધ રણજીત રોડ પર આવેલ બેંક ઓફ બરોડાની શાખામાં નાણાકીય વ્યવહાર કરવા ગયા હતા તેઓ મશીન વડે પાસબુકમાં એન્ટ્રી કરી રહ્યા હતા ત્યારે તેમની બાજુમાંથી જ તેમની થેલીમાંથી રૂપિયા પિસ્તાલીસ હજારની રકમ કોઈ શિફતપૂર્વક શેરવી ગયું હતું વૃદ્ધની ફરિયાદ પરથી પોલીસે બેંકના સીસીટીવી ચકાસવા સહિતની તપાસને પગલે જામનગરના ખાટકીવાડમાં રહેતા હલીમાબેન ઓસમાણભાઈ કટારીયા નામની મહિલાને ચોરીની રકમ પૈકીના રૂપિયા ચુમ્માલીસ હજાર પાંચસો રોકડ સાથે ઝડપી લીધા છે જામનગરમાં સાત રસ્તા સર્કલથી સુભાષ બ્રિજ સુધીનો સૌરાષ્ટ્રનો સૌથી મોટો ઓવરબ્રિજ નિર્માણ થઈ રહ્યો છે જામિકોના નાયબ કમિશનર તથા સિટી એન્જિનિયર ભાવેશભાઈ જાનીએ આજે ઓવરબ્રિજની સાઇટ પર જઈ સમગ્ર નિર્માણ કાર્યની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી